कोरोना संकट ने कारण वेपारों उद्योगों पर माठी असर पड़ी रही है तेरे फूलों नु मार्केट पण मंदी में संपड़ायू। त्यौहार अने लग्न की सीजन में फूलों नु सारू एवं वेचाण थतु होय छे, परंतु आ वर्षे कोरोना ने कारण लग्न सरा की सीजन जामी नहीं अने मंदिर माटे पण फूलों नो उपयोग भक्तो नथी करी रहा। आ तमाम कारण ने कारण फूलों नी मार्केट पर पण कोरोना नु ग्रहण लाग्यू। आ तमाम परिस्थिति ने कारण फूलों ना व्यापारी आ वर्षे निराश थया छे। અમારે તો બેન આખું વર્ષ જ ખરાબ ગયું છે કોરોનાના હિસાબે, કેમ કે મંદિરોમાં હવે ફૂલની ફૂલ કે પ્રસાદ કંઈ ચડાવવા દેતા નથી, એટલે અમારે તો સલંગ આખું વર્ષ ખરાબ ગયું છે। મેરેજ સિઝન હતી નહીં, મેરેજ સિઝનમાં કંઈ અમારે રહ્યું નહીં। અત્યારે બી પોઝિશન એવી જ છે કે કસ્ટમર અત્યારે થોડો ગભરાઈ છે કે કોરોનાના હિસાબે ફૂલ કંઈ ચડાવતા કરતા મંદિરમાં અત્યારે એન્ટ્રી નથી, તો એમ સમજો ને બેન કે અમારું તો મંદિરે છે અત્યારે, હવે થોડું સ્ટાર્ટ થવા માંડ્યું ધીમે ધીમે કસ્ટમર હવે લઈ જાય છે ને એમને, હવે અમુક મંદિરોમાં મંદિર સિવાય બી લોકોએ હાર ચડાવવાનું શરૂ કર્યું છે ને, હવે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થયો એટલે મંદિર સિવાય બી લોકો જે ઘરે હોય શિવલિંગ કે ત્યાં ચડાવશે, એટલે અમારે હવે ગરાકી જેવું સ્ટાર્ટ થઈ ગયું। કોરોનાની અસરને પગલે હવે તહેવારો પણ હવે ફીકા જોવા મળી રહ્યા છે। શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે વેપારીઓની આશા જાગતી હોય છે કે આ વર્ષે ફૂલોનું વેચાણ સારું થશે। કોરોનાને કારણે લગ્નની જે સીઝન હતી ત્યાં પણ જે ફીકી જોવા મળી, હવે ત્યારબાદ શ્રાવણ મહિનામાં જે ફૂલોનું જે વેચાણ સૌથી વધારે થતું હોય છે ત્યાં પણ આ વર્ષે મંદિરોમાં ફૂલો નહીં ચઢાવવામાં આવે ભક્તો દ્વારા, અને બીલીપત્ર પણ નહીં ચઢાવવામાં આવે, એટલે ભક્તો ઘરે બેઠા જ જે ભગવાનની પૂજા અર્ચના કરશે। સૌથી વધારે અસર ફૂલ માર્કેટ ઉપર જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં કેવું તકલીફ પડી સીધી ચર્ચા વેપારી પાસેથી જ કરીશું। કોરોના થી લઈને તમામ બાબતોમાં ફૂલો માટેનું આ જે સીઝન છે તે કેવી રહી છે? એ હાવ થર્ડ ક્લાસ રહી છે, એમાં કોઈ લોકો ખેડૂતો ફૂલ લાવે છે પણ એના કઈ ખર્ચો પાણી કઈ મળતો નથી, એનાથી નુકસાન ખાઈને બજારા જાય છે, ને ધંધામાં વેપારી બી કોઈ ઘરાક આવતા જ નથી, તો મંદિરો બંધ બધી દરગાહો બંધ, તો પછી ફૂલો લાવે છે એમાં ચડાવે, તો કોઈ મરી જાય તો કોઈ ફૂલ લઈ જાય, એમાં ના કારીગરોનું પોષણ થાય છે ના કે દુકાનદારનું કંઈ થાય છે, એમાં 75% નુકસાન જ થાય છે, પણ ધંધાની આશા બધા બેઠા છે। શ્રાવણ મહિનો શરૂ થયો છે, આશા છે ખરી કે આ વર્ષ થોડું જે ઘણો ધંધો આ મહિનામાં થાય? શ્રાવણ મહિનામાં તો અઠવાડિયા પહેલાથી ઝકમક થઈ જાય, અત્યારે તો કંઈ દેખાતું જ નથી, પછી શેની આશા રાખીએ। જરૂરથી ફૂલ માર્કેટના જે વેપારીઓ છે તે પણ માની રહ્યા છે કે ખરેખર ઘોર મંદીનો સામનો એના ફૂલના જે વેપારીઓ છે તે પણ કરી રહ્યા છે। આ વર્ષે ફૂલો માટેની સૌથી ખરાબ અને ફીકી સીઝન જો ગણાતી હોય તો હવે કોરોનાની અસર સૌથી વધારે ફૂલ માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી।